जय माता जी। मित्रों, हूँ छूँ मुकेश भाई, फार्मासिस्ट एंड वेलकम टू माय यूट्यूब चैनल। आपणे बधा जाणीए छीए कि अत्यारे जे काई खोराक आपणे लईए छीए ए एकदम शुद्ध अने ताजगीवाळो आपणने नथी मळतो। શું કામ ભેળસેળ થાય છે એ તો આપણે બધા નક્કી ન કરી છે કે આમ તો શું છે કે વધારે આપણને જેમ પૈસા મળે એમ વધારે આપણે લાલચ જાગતી હોય છે, માટે બને તો જે કાંઈ ખાણીપીણીની વસ્તુ છે એમાં ભેળસેળ ન થાય તો સારું। ખાસ કરીને શાકભાજી છે, કરિયાણાની વસ્તુ છે, ખાણીપીણીની કે જે કાંઈ આઈટમો છે બજારમાં, જે કંઈ ફૂડ પ્રોડક્ટો મળે છે, આ જે ફૂડ પ્રોડક્ટો મળે છે એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ભેળસેળ થતું હોય છે એ આપણી જાણ બહાર હોય છે। દૂધની અંદર પણ ભેળસેળ થવાના કિસ્સાઓ આપણે નજરે જોયેલા છે, પણ ખરેખર આ વસ્તુ છે એ બહુ યોગ્ય નથી થતી। કોઈના આરોગ્ય સાથે આપણે ચેડા કરીએ એ બહુ યોગ્ય વાત ન કહેવાય, કેમ કે કોકનું આરોગ્ય છે એ આપણે તો કોકનું આરોગ્ય સારું અને તંદુરસ્તી રહે એવા માટે મહેનત કરવી જોઈએ, એના માટે પ્રાર્થના કરવી, ભલે આપણે કાંઈ ના કરી શકીએ પણ કોકની તંદુરસ્તી સારી રહે એના માટે આપણે માતાજીને પ્રાર્થના તો કરી શકીએ। ભલે આપણી પાસે કોઈ વિકલ્પ નથી કે ભાઈ કે આપણી પાસે એવું કોઈ જ્ઞાન નથી કે આપણે કોઈને આપી શકીએ, પણ એક સારા શબ્દો તો આપણે વાપરી શકીએ ને કે ભાઈ સારી તંદુરસ્તી બધાને આપજો એમ, તો માતાજી સારી તંદુરસ્તી આપે। પણ જે કાંઈ મારે વાત કરવી છે ભેળસેળને લગતી વાત કરવી છે, તો જે કાંઈ ભેળસેળ થાય છે શાકભાજીમાં પણ ફ્રૂટ્સમાં પણ ઝડપથી પાક લાવવા માટે જે કાંઈ કેમિકલ કે જે કાંઈ વસ્તુ વપરાતી હોય છે એ ખરેખર આપણને જો જોઈએ અને જાણીએ તો આપણને ખરેખર રૂવાડા ઊભા થઈ જતા હોય છે। એવો જ એક સરસ મજાનો વિડીયો મારી પાસે આવ્યો છે અને આ વિડીયો મેં જોયો એટલે મને એમ થયું કે ના ના હવે આ તો ખરેખર શેર કરવા જેવો છે, કેમ કે મને જોયું એટલે મને પણ એમ થયું કે ના ના આવી રીતે આટલું બધું શાકભાજીમાં કેમિકલનો વપરાશ કરીને એને આખું કરવામાં આવે છે, તો મને એમ થયું કે આ શાકભાજીને જો આ રીતે કેમિકલથી એને ઉછેર કરવામાં આવતો હોય તો પછી બીજા જે કાંઈ ફ્રૂટ છે, જે કાંઈ ખાણીપીણી છે એમાં કેટલું ભેળસેળ થતું હોય છે એ આપણા નોલેજ બહારની વસ્તુ છે કે આપણું મગજ ત્યાં પહોંચી ન શકે। આપણે તો માત્ર માતાજીને પ્રાર્થના કરીએ કે સર્વ જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે। તો શાકભાજીનો એક વિડીયો મારી પાસે આવ્યો છે કે કઈ રીતે જે કાંઈ આખું ચીમળાઈ ગયેલી આખી વસ્તુ છે અને એક કેમિકલમાં બોળે છે અને માત્ર બે પાંચ મિનિટમાં જ એટલું લીલુંછમ થઈ જાય છે કે આપણા હોશ પણ ઉડી જાય, આપણને આશ્ચર્ય થાય કે નાના બધું શું છે। તો આપણે વિડીયો નિહાળીશું તો આપણને ખ્યાલ આવશે કે નાના ખરેખર આ કેવું અજ્ઞાનો વિડીયો છે, શું છે મને બહુ આઈડિયા નથી, પણ મારી પાસે આવ્યો છે એટલે મને એમ થયું કે નાના આ માણસોની જાગૃતિ માટે શેર કરવો ખૂબ જરૂરી છે, તો આપણે આ વિડીયો નિહાળીએ।